जयेश पटेल खेडूत आगेवन। भारत सरकार नो केंद्रीय बजेट जाहिर थवा जाई रही छे। एना माटे खास करीने गुजरात ना खेडूतो अने भारत ना खेडूतो माटेनी भलामणो अमे नाणामंत्रीने मोकली छे। जे रीते 2022 मां बमणी आवकनी जे रीते वडाप्रधाननुं सपनुं छे એ દિશામાં કેન્દ્ર સરકાર સતત પ્રયત્ન કરી રહી છે। એના અનુસંધાનમાં ખેડૂતોને જે ક્રેડિટ કાર્ડ 3 લાખની મર્યાદામાં વ્યાજ રહિત આપવામાં આવી રહ્યા છે એને 5 લાખ કરવાની અમે માંગણી મૂકી છે। એને કારણે ખેડૂતોને ખૂબ જ સરળ રીતે ધિરાણ મળી શકશે। એની સાથે સાથે જે રીતે જીએસટીના દાયરામાં કૃષિના જે ઉત્પાદકો અને ખાસ કરીને રાસાયણિક ખાતરો જંતુનાશક દવા પર જે રીતે જીએસટી લાગી રહ્યો છે એને કારણે ખેડૂતોને ખૂબ જ મોંઘું ખાતર પડી રહ્યું છે। એના પરથી પણ જીએસટી હટાવવાની વાત અમે કરી છે। સાથે સાથે વડાપ્રધાનનું જે રીતે કિસાન સન્માન નિધિને કારણે ખેડૂતોને લગભગ 12 લાખ કરોડથી પણ વધારે ખેડૂતોને જ્યારે નાણાકીય મદદ મળી રહી હોય અને જે રીતે છેલ્લા 1 વર્ષમાં સતત ડીઝલ અને પેટ્રોલના ભાવ વધી રહ્યા છે એને કારણે ખેડૂતોને 6000ની જે મર્યાદા છે 10000 કરવામાં આવે। સાથે સાથે સહકારી પ્રવૃત્તિ જે પાર્ફિંગ મંડળીઓ છે એને SEC હેઠળ જે રીતે એને છૂટ આપવામાં આવી છે આવકવેરાની, તેની સાથે સાથે જે રીતે TDS માં પણ છૂટ આપવામાં આવે એ માંગણી કરી છે।